મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર જોઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણે સૌપ્રથમ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરશું. તમે જોઈ શકો છો કે 3 × 4, તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 × 4 તો 3 × 4 = 12 મળશે. જવાબ તમને બે ત્રણ પૂર્ણાંકોનો ગુણાકાર કરતા જવાબ 3 પૂર્ણાંક જ મળ્યો. હવે આપણે બીજો એક દાખલો જોઈએ. 6 × 5, આ બંને પણ ત્રણ પૂર્ણાંકો છે. આ બંનેનો ગુણાકાર કરશું તો આપણને 6 × 5 = 30 જવાબ મળશે. જવાબ પણ તમે જોઈ શકો છો કે ત્રણ પૂર્ણાંક છે. આ રીતે તમે ગમે તે બે ત્રણ પૂર્ણાંકોનો ગુણાકાર કરો તો જવાબ હંમેશા ત્રણ પૂર્ણાંક મળે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે બે ત્રણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ત્રણ પૂર્ણાંક મળે છે. હવે આપણે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર જોઈશું. તો અહીંયા તમે બે ઋણ પૂર્ણાંકો જોઈ શકો છો કે −4 × −5. તો અહીંયા −4 × 5 આપણે પહેલા નિશાની ધ્યાનમાં લીધા વગર ગુણાકાર કરી દઈશું. 4 × 5 તો 4 × 5 = 20. તો અહીંયા બે ઋણ પૂર્ણાંકો છે માટે આપણે એનો જવાબ મળશે 3 પૂર્ણાંક. અહીંયા ઋણ પૂર્ણાંકની બે વખત નિશાની છે માટે આપણે જવાબમાં 3 પૂર્ણાંક મૂકીશું. જો તમે આ રીતે આપણે આ બધા નિયમો શીખીશું અને આગળ પણ બે કરતા વધારે સંખ્યાઓના નિયમો પણ જોઈશું એટલે તમને ખબર પડી જશે. −3 × −6 તો આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈશું. 3 × 6 = 18. 3 × 6 = 18 તો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર 3 પૂર્ણાંકો મળે. હવે અહીંયા આગળ ત્રીજું એક ઉદાહરણ જોઈશું. 5 × 5 તો 5 × 5 = 25. પણ આપણે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર 3 પૂર્ણાંક મળે માટે આપણે નિયમ લખી શકીએ કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 3 પૂર્ણાંક મળે છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે બે ત્રણ પૂર્ણાંકોનો ગુણાકાર કરો તો પણ 3 પૂર્ણાંક મળે અને બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરો તો પણ 3 પૂર્ણાંક મળે છે. તો હવે આપણે આગળ જોઈશું કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંક છે. તો 4 × 3 તો 4 × 3 = 12. પણ આપણે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય તો આપણે જવાબમાં ઋણ પૂર્ણાંક મળશે. અહીંયા આપણે નિશાની ધ્યાનમાં લીધા વગર પહેલા ગુણાકાર કરી દઈશું અને જો બંનેમાંથી કોઈ પણ એક ઋણ પૂર્ણાંક હોય તો નિશાનીમાં ઋણ પૂર્ણાંક મૂકીશું. અહીંયા 5 × 2 = 5 × 10. પણ અહીંયા તમે જોઈ શકો છો કે એક ઋણ પૂર્ણાંક છે માટે આપણે ઋણ પૂર્ણાંક મૂકીશું. અહીંયા 6 × 5 = 30. પણ અહીંયા એક ઋણ પૂર્ણાંક છે એટલે આપણે ઋણ પૂર્ણાંક લખીશું. તો આના ઉપરથી તમને ખબર પડી જાય કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે. હવે આગળ એક જોઈશું. આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક જોઈએ. હવે આપણે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે એક ઋણ પૂર્ણાંક લીધો છે અને એક ધન પૂર્ણાંક લીધો છે. મેં આગળ પણ કહ્યું એ રીતે આપણે નિશાનીને ધ્યાનમાં લીધા વગર ગુણાકાર કરી દઈશું. 3 × 4 = 12. પણ અહીંયા એક ઋણ પૂર્ણાંક છે એટલે આપણે ઋણ રાખીશું. અહીંયા પણ તમે 2 × 5 તો 2 × 5 = 10. અહીંયા બે ઋણ પૂર્ણાંક છે માટે આપણે નિશાનીમાં ઋણ મૂકીશું. અહીંયા 5 × 6 નો ગુણાકાર કરી દઈશું. 5 × 6 = 30. અહીંયા એક ઋણ પૂર્ણાંક છે માટે આપણે ઋણ પૂર્ણાંક મૂકીશું. તો આના ઉપરથી તમને ખબર પડી જાય કે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક.
तो आपणे कही शकीए के जो बन्ने धन पूर्णांको होय अथवा तो बन्ने ऋण पूर्णांको होय तो जवाब आपणे धन पूर्णांक लखवानो। अने बन्ने माथी कोई पण एक धन पूर्णांक होय अने एक ऋण पूर्णांक होय बन्ने नी संख्या एक एक होय तो आपणो जवाब मळशे ऋण पूर्णांक। હવે આપણે આગળ ત્રણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર જોઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ત્રણ ઋણ પૂર્ણાંક લખ્યા છે। તો તમારે સરળતા માટે સૌ પ્રથમ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરી દેવાનો। તો ચાલો આપણે સહેલું પડે એના માટે બે ગુણ્યા ત્રણ કરીશું, તો બે તરી છ। હવે તમે જોઈ શકો છો કે બંને ઋણ પૂર્ણાંકો છે માટે આપણે જવાબ ધન પૂર્ણાંક જ રાખીશું। હવે છ નો આપણે માઇનસ ચાર સાથે નો ગુણાકાર કરીશું, તો છ ગુણ્યા ચાર એટલે ચોવીસ। પણ અહીંયા તમે જોઈ શકો છો કે એક ઋણ પૂર્ણાંક છે માટે આપણો જવાબ આવશે ઋણ પૂર્ણાંક। હવે તમને ખબર પડી ગઈ હશે કે ત્રણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ઋણ પૂર્ણાંક હોય, એટલે અહીંયા આપણે કહી શકીએ કે તમે જોયું કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળ્યો, બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ત્રણ પૂર્ણાંક મળ્યો અને ત્રણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળ્યો। તો આપણે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક હોય તો પણ જવાબ ઋણ પૂર્ણાંક મળે, એટલે કે ઋણ પૂર્ણાંકની સંખ્યા એકી સંખ્યામાં હોય, એટલે કે એક ઋણ પૂર્ણાંક હોય કોઈ પણ રકમમાં ત્રણ હોય પાંચ હોય સાત હોય એ રીતે કોઈ પણ એકી સંખ્યા હોય તો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક જ લખવાનો। અને જો બે કી સંખ્યામાં હોય એટલે કે અહીંયા બે ઋણ પૂર્ણાંક છે, આગળ આપણે ચાર ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર જોઈશું, એટલે તમને ખબર પડી જશે કે બે કી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો હોય તો જવાબ શું મળે। તો ચાલો આપણે હજી ત્રણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર જોઈશું। તો આપણે આ બંનેને સાથે ગુણાકાર કરશું આપણને સરળતા ખાતર। તો અહીંયા માઇનસ પાંચ ગુણ્યા બે, તો પાંચ દૂ દસ, હવે બંને ઋણ પૂર્ણાંક છે એટલે આપણો જવાબ ધન પૂર્ણાંક મળે, ગુણ્યા માઇનસ ત્રણ। તો હવે દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ, પણ તમે અહીંયા જોઈ શકો કે બંનેમાંથી એક ઋણ પૂર્ણાંક છે તો આપણો જવાબ ઋણ પૂર્ણાંક લખવાનો। અહીંયા હવે તમે ચાર ઋણ પૂર્ણાંકો જોઈ શકો છો, એક બે ત્રણ અને ચાર। હવે આપણે આનો જવાબ જોઈએ આપણને ઋણ પૂર્ણાંક મળે છે કે ધન પૂર્ણાંક। તો ચાલો આપણે શરૂઆત કરીએ, આપણો દાખલો આપણને સરળ પડે એના માટે આપણે બે બેને સાથે ગુણાકાર કરીશું। અહીંયા પાંચ ગુણ્યા બે, તો પાંચ દૂ દસ, અહીંયા બંને ઋણ પૂર્ણાંક છે એટલે આપણા જવાબમાં આપણે ઋણ મૂકીશું નહીં, વચ્ચે ગુણાકાર છે તો ગુણાકાર। હવે આ બંનેનો ગુણાકાર કરીએ, ત્રણ દૂ છ, અહીંયા પણ તમે જોઈ શકો કે બંને આગળ ઋણ પૂર્ણાંક છે એટલે આપણો જવાબ ધન પૂર્ણાંક મળે। હવે તમે જોઈ શકો છો કે દસ ગુણ્યા છ એટલે સાઠ, બંને ધન પૂર્ણાંકો છે એટલે આપણો જવાબ ધન પૂર્ણાંક મળશે। હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, તો આપણે સરળતા માટે બે બેની જોડી બનાવી દઈશું। તો હવે ચાર ગુણ્યા બે, તો ચાર દૂ આઠ, બંને ઋણ પૂર્ણાંક છે એટલે ધન પૂર્ણાંક। અહીંયા પણ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ એકા ત્રણ, આ બંને ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ ધન પૂર્ણાંક। હવે આઠ ગુણ્યા ત્રણ આઠ તરી ચોવીસ, બંને ધન પૂર્ણાંક છે એટલે આપણો જવાબ ધન પૂર્ણાંક લખવાનો। તો અહીંયા તમને ખબર પડી ગઈ કે ચાર ઋણ પૂર્ણાંકો હોય તો એનો જવાબ આપણને ધન પૂર્ણાંક મળ્યો। હજી આપણે એક ઉદાહરણ જોઈશું, અહીંયા મેં બે બેની જોડી બનાવી દીધી, હવે આ બંનેનો ગુણાકાર કરશું તો પાંચ તરી પંદર, બંને ઋણ છે એટલે આપણે જવાબ ધન પૂર્ણાંક લખીશું, બે ગુણ્યા બે એટલે ચાર, અહીંયા પણ બંને ઋણ છે તો જવાબ ધન પૂર્ણાંક, પંદર ગુણ્યા ચાર પંદર ચોક સાઠ, બંને ધન છે એટલે જવાબ આપણે ધન પૂર્ણાંક લખીશું। તો આપણે આના ઉપરથી કહી શકીએ કે ત્રણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ઋણ પૂર્ણાંક લખવાનો અને ચાર ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક માટે આપણે કહી શકીએ કે જો પૂર્ણાંકોની સંખ્યા
એકી હોય, એટલે કે એક હોય, ત્રણ હોય, પાંચ હોય, સાત હોય, નવ હોય, આગળ ગમે તે એકી સંખ્યા હોય તો જવાબ આપણને ઋણ પૂર્ણાંક મળે. અને જો પૂર્ણાંકોની સંખ્યા બેકીમાં હોય, એટલે કે બે હોય, ચાર હોય, છ હોય, આઠ હોય, તો આપણો જવાબ આપણે ધન પૂર્ણાંક મળે. તો અહીંયા તમે કહી શકો. એક દાખલો હું તમને બતાવું તો તમે વિચારો કે તમે એનો જવાબ કહી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ નવ ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ ત્રણ. અહીંયા તમે ઋણ પૂર્ણાંકો છે બધા જોઈ શકો છો કે માઇનસ નવ માઇનસ પાંચ માઇનસ છ અને માઇનસ ત્રણ, આ ચારે ઋણ પૂર્ણાંકો છે. તો હવે તમને ખબર પડી છે કે ચાર ઋણ પૂર્ણાંકો છે તો એનો જવાબ ધન છે. મળે ને ધન? ચાર ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરતા આપણે જોઈ ગયા આગળ કે જવાબ આપણને ધન પૂર્ણાંક મળે છે. ચાર ઋણ પૂર્ણાંકોનો જવાબ ધન છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ નવ માઇનસ પાંચ છ અને માઇનસ ત્રણ, આ ચાર સંખ્યાઓ આપેલી છે, એનો જવાબ ઋણ પૂર્ણાંક છે. શા માટે? તો તમે તરત કહેશો કે અહીંયા ચાર ઋણ પૂર્ણાંકો છે, એટલે કોઈ પણ ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક મળે, અને એકી હોય તો જવાબ ઋણ પૂર્ણાંક મળે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા ઋણ પૂર્ણાંકોની સંખ્યા ત્રણ છે, માટે જવાબ ઋણ છે. અહીંયા ઋણ પૂર્ણાંકોની સંખ્યા ચાર છે, માટે જવાબ ધન છે. તો તમે કહી શકો કે બેકી ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી હોય, આપણે લખી શકીએ કે ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી હોય તો જવાબ ધન પૂર્ણાંક મળે, અને એકી હોય જવાબ ઋણ પૂર્ણાંક મળે. એટલે તમે કહી શકો અહીંયા ચાર પૂર્ણાંક સંખ્યાઓ એટલે ધન છે, અને અહીંયા ત્રણ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે, માટે જવાબ ઋણ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, અને આવા વિડીયો જોતા રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.